ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાનભાઈ પ્રતાપગઢની ઉપસ્થિતિમાં ભરૂચમાં જાહેર સભા યોજાઈ, જેમાં ચૈતર વસાવાએ મોદીની ગેરંટી સામે પ્રશ્નાર્થ કરતા જે પત્નીને ન સાચવી શકે તે દેશને કેવી રીતે સાચવી શકે કહી જાહેર મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ રોડ ધોબી તળાવની સામે 18 કોટરની પાછળ ગ્રાઉન્ડ પર ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાનભાઈ પ્રતાપગઢીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં ઇમરાન પ્રતાપગઢીએ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રધાનમંત્રી મોદીને શબ્દોના જાદુગર કહી કટાક્ષ કરતા કહ્યું કે બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર, યે ઉનકા નારા થા તો અબ વો ઇસકે સાથ ક્યું નહીં ચલતે કહી ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ જાહેર સભાના મંચ પરથી લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે જે પોતાની પત્નીને ના સાચવી શક્યો તે જનતાને શું સાચવશે. આ મોદીની ગેરંટી છે, અબ કી બાર 400 પાર નહીં અબ કી બાર ભાજપ બહાર લોકો કહી રહ્યા હોવાનું કહી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઇન્ડિયા ગઠબંધનની સભામાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા ઉપરાંત કોંગ્રેસ અગ્રણીઓ સુલેમાન પટેલ, સમસાદ અલી સૈયદ સહિતના કોંગ્રેસીઓ અગ્રણીઓ મંચ પર એકબીજાના હાથમાં હાથ મેળવી આપ અને કોંગ્રેસ ગઠબંધનને મજબૂત હોવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. તમારી માયા દૂર દૈવ હોય તો તે દિવસે નીકળવા દેવા હતા તો રાજપુતાની સભામાં તમને ખબર પડત. ત્યારે સમાજ બધા જ સમાજ આજે વિખરાયેલા છે, ભારતીય જનતા પાર્ટીની નીતિના કારણે વિખરાયેલા. દરેક સમાજના લોકોને ખબર પડે એક થઈ આજે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરે એવા આપણે સૌએ પ્રયત્ન કરવાના છે. ત્યારે આજે આપણા આ મંચ પરથી આપણે કહેવા માંગીએ છીએ કે જે રીતે અમે પોતે લડીએ છીએ આમની સામે નિડરતા પૂર્વક અને અમને પણ હેરાન પરેશાન કરવામાં આવે છે. તમે જોયું હશે હક અધિકારની વાતો કરીએ, આદિવાસીના જળ જંગલની વાતો કરીએ તો એમના ગૃહમંત્રી અમિત શાહે અમને પણ હમણાં 4 દિવસ પહેલા જ્યારે રાજપાડીમાં આવ્યા હતા ત્યારે અર્બન નક્સલવાદની વાત કરી હતી કે ચૈતર વસાવા અહીં અર્બન લક્ષણ ફેલાવે છે, ત્યારે આજે આખો આદિવાસી સમુદાય તૈયાર થયો છે. ત્યારે મારા મુસ્લિમ ભાઈઓ, વડીલો, બુજુર્ગોને, મારી માતા બહેનોને વિનંતી કરું છું, આજે આખો ક્ષત્રિય સમાજ, આખો આદિવાસી સમાજ, આખો પાટીદાર સમાજ અને આખો દલિત સમાજ એક થઈ રહ્યો છે, ત્યારે તમે પણ તૈયાર થઈ જાઓ. આ વખતે આપણે ભરૂચ લોકસભા જીતીએ છીએ જરૂર નથી રહેતી. પણ જે રીતે 2014માં બહુ ધુવા મોગવારિકામાં અબ કી બાર મોદી સરકાર ના સ્લોગન સાથે આ લોકો આપણી વચ્ચે આવ્યા, પ્રજાને એવું હતું કે ઉદ્ધાર થઈ જશે, મોગવાડી ઘટી જશે અને લોકોએ ખોબલે ને ખોબલે એ લોકોને મત આપ્યા. મોંઘવારી તો ઘટી નહીં, મોંઘવારી વધી ગઈ. 2019માં પાછું નવું સ્લોગન લઈને આવ્યા, મોદીજી કો લાયેંગે અચ્છે દિન આયેંગે. પૂરા દેશના લોકોએ મોદીજીને લાવી દીધા, એ 5 વર્ષ પર પૂરા થયા પણ અચ્છે દિન કોઈને આવ્યા નથી. ચાલવાની ત્યારે આજે આપણા આ મંચ પરથી આપણે કહેવા માંગીએ છીએ કે જે રીતે અમે પોતે લડીએ છીએ આમની સામે નિડરતા પૂર્વક અને અમને પણ હેરાન પરેશાન કરવામાં આવે છે. તમે જોયું હશે હક અધિકારની વાતો કરીએ, આદિવાસીના જળ જંગલની વાતો કરીએ તો એમના ગૃહમંત્રી અમિત શાહે અમને પણ હમણાં 4 દિવસ પહેલા જ્યારે રાજપાડીમાં આવ્યા હતા ત્યારે અર્બન નક્સલવાદની વાત કરી હતી કે ચૈતર વસાવા અહીં અર્બન લક્ષણ ફેલાવે છે, ત્યારે આજે આખો આદિવાસી સમુદાય તૈયાર થયો છે. ત્યારે મારા મુસ્લિમ ભાઈઓ, વડીલો, બુજુર્ગોને, મારી માતા બહેનોને વિનંતી કરું છું, આજે આખો ક્ષત્રિય સમાજ, આખો આદિવાસી સમાજ, આખો પાટીદાર સમાજ અને આખો દલિત સમાજ એક થઈ રહ્યો છે, ત્યારે તમે પણ તૈયાર થઈ જાઓ. આ વખતે આપણે ભરૂચ લોકસભા જીતીએ છીએ ને જીતીએ છીએ.
भारतीय जनता पार्टी का नारा झूठा साबित हुआ, बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, ये नारा किसका था? प्रधानमंत्री जी का था। ये नारा झूठा है। जनता से गुजारिश है कि सवाल पूछिए जब भी भाजपा के लोग आए कि प्रधानमंत्री जी के नारे क्या हुए। और मैं तो प्रधानमंत्री जी को चुनौती देते हुए कहता हूँ कि साहस है तो अपने नारों के दम पर चुनाव लड़िए ना, बेटी बचाओ बेटी पढ़ाओ पर चुनाव लड़िए, बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, इस नारे पर चुनाव लड़िए, सबका साथ सबका विकास, इस नारे पर चुनाव लड़िए। गुजरात आज ड्रग्स से जूझ रहा है, गुजरात आज पेपर लीक से जूझ रहा है। जिस गुजरात को प्रधानमंत्री जी अपना गृह राज्य कहते हैं, वहां पर स्थिति यह है कि कारोबार बर्बाद हो रहे हैं जीएसटी की वजह से। ड्रग्स ने युवाओं को अपनी जकड़ में ले लिया है। हर दिन कहीं ना कहीं किसी ना किसी पोर्ट पर जो है हजारों करोड़ रुपए की ड्रग्स पकड़ी जा रही है। कौन लेकर के आ रहा है? क्या कर रहा है यहाँ का तंत्र? यहाँ का कानून व्यवस्था क्या कर रही है? अमेठी और रायबरेली हमारे लिए दोनों परिवार की तरह है। अमेठी और रायबरेली हमारे लिए दोनों बराबर है। अमेठी से लड़े, रायबरेली से लड़ाए, एक ही बात है। प्रधानमंत्री जी के पास कोई मुद्दा नहीं है क्या? इस पर चर्चा करने के लिए परेशान है? कभी मंगलसूत्र पे चर्चा कर रहे हैं, कभी भैंस पे चर्चा कर रहे हैं। प्रधानमंत्री जी की गरिमा के हिसाब से उनको अपनी बातें रखनी चाहिए। उनसे अनुरोध है कि मुद्दों पर बात करिए। आपने 10 साल में क्या किया है, इस पर बात करिए। नहीं, इलेक्शन कमीशन को उनसे सवाल पूछना चाहिए कि किसी भी धर्म के खिलाफ वो क्यों बोल रहे हैं, और कोई भी राजनेता किसी भी धर्म के खिलाफ कैसे बोल सकता है? पार्टी के जिला अध्यक्ष मौजूद, इमरान प्रताप गढ़ी यहाँ मौजूद है। वो आज किसी और कार्यक्रम में थी। सबकी अलग अलग भूमिकाएं हैं। स्टार कैंपेनर हैं, दूसरी जगहों पे प्रचार कर रही हैं। मेरी जिम्मेदारी लगी, मैं यहाँ आ गया, तो सब अपनी अपनी भूमिका निभा रहे हैं। इसको जबरदस्ती ट्विस्ट देने की कोशिश ना की जाए। उन्होंने आज एक बाइट में भी ये बात कही है कि जब पार्टी की तरफ से सीट दूसरे दल को चली गई तो हमारा समर्थन इंडिया गठबंधन के प्रत्याशी को है। प्रधानमंत्री जी दरअसल बातों से खेलने की कोशिश करते हैं, शाब्दिक जादूगरी करने की कोशिश करते हैं। जहाँ सोनिया जी रहती हैं वो सीट भी गठबंधन में आम आदमी पार्टी को गई है, तो अब ये कहना कि जहाँ सोनिया जी रहती हैं वहाँ मत जो है कांग्रेस को नहीं मिले, जहाँ उद्धव ठाकरे रहते हैं वहाँ पर सीट कांग्रेस पार्टी को मिली है, तो उद्धव ठाकरे कांग्रेस पार्टी को वोट करेंगे तो इसका मतलब थोड़ी कि वो शिवसेना को वोट नहीं करेंगे। ये प्रधानमंत्री जी तो पढ़े लिखे हैं, थोड़ी पढ़ी लिखी बातें करनी चाहिए उनको। प्रार्थना विद्यालय भरूचना शैक्षणिक जगत में आगवी ओळख धरावता आनंद एजुकेशन ट्रस्ट संचालित प्रार्थना विद्यालय भोलाऊ भरूचमा એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમત ગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમત ગમત માટેનું વિશાળ મેદાન, લાયબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય સુરભી શિખર બંગલોસ પાસે ભોલાવ ભરૂચ, મોબાઈલ નંબર 8460862227, પ્રાર્થના વિદ્યાલય।